નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતનો ખૂબ જ અગત્યનો ટોપિક જે નાના છોકરાઓથી લઈને મોટા છોકરાઓને બધાને કામ લાગે એવો શોર્ટકટ પદ્ધતિથી શીખશું. ઘણી વખત પરીક્ષાની અંદર આપણને એવું પૂછાતું હોય કે ભાઈ મોટા મોટી પાંચ અંકની બે અંકની ત્રણ અંકની સંખ્યામાંથી નાનામાં નાની આટલી સંખ્યા બાદ કરો કા ઉમેરો, આવો પ્રશ્ન પૂછાતો હોય છે. નવોદયની પરીક્ષામાં પણ ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એકદમ શોર્ટકટ રીતથી અને સરળ પદ્ધતિ તમારી પાસે સોલ્યુશન લઈને આવ્યો છું. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણી પાસે મોટા મોટી સંખ્યા અને નાના નાની સંખ્યા સમતા ઓળખી લઈએ, બરાબર. જ્યારે તમને એમ કે ભાઈ મોટા મોટી સંખ્યા, તો યાદ રાખવાનો મોટા મોટો અંક જે છે 0 થી 9 સુધીમાં કયો આવે? 9. 1 થી 9 સુધીમાં મોટા મોટો અંક આપણે 9 આવે. તો 9 જે છે સમજવાની મોટા મોટી સંખ્યા છે. અને 1 થી 9 સુધીમાં નાના નાની સંખ્યા કઈ? તો કે 1. તો 1 એના નાની સંખ્યા ગણી લેવાની છે. તો આપણે એમ સમજીએ કે મોટા મોટી સંખ્યાની વાત કરે એટલે 9 નો આંકડો યાદ રાખવાનો, અને નાના નાની સંખ્યાની વાત કરે ત્યારે 1 નો આંકડો યાદ રાખવાનો છે. હવે 1 અંકની મોટા મોટી સંખ્યા 9, 2 અંકની કે તો 2 નવડા, 3 અંકની કે તો 3 નવડા, 4 અંકની કે તો 4 નવડા, અને 5 અંકની કે તો 5 નવડા. આ સિમ્પલ મોટા મોટી સંખ્યા નક્કી થઈ ગઈ. હવે જો તમારે નાના નાની સંખ્યા નક્કી કરવી હોય તો નાના નાની સંખ્યા માટે એક જ નિયમ યાદ રાખવાનો, શું? તો ભાઈ 1 અંકની તો 1 જ થાય, 2 અંકની કે તો 10, 3 અંકની 100, 4 અંકની 1000, અને 5 અંકની 10000. તો આ પ્રમાણે આપણે નાના નાની અને મોટા મોટી સંખ્યા સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. હવે બાબત એમ છે કે માનો કે તમને કોઈ એમ કે ભાઈ એનો સરવાળો કેટલો થાય અને કાપાત બાકી કેટલી થાય. તો પેલા સરવાળો શીખી લઈએ એકદમ શોર્ટકટ પદ્ધતિથી. તમને એમ કે મોટા મોટી સંખ્યા નાના નાની સંખ્યા એક જ અંકની નો સરવાળો કેટલો થાય? તમે ઈઝીલી કહેશો 9 ને કેટલા થાય? 10. એકદમ સરળતાથી તમે કહી દેશો. પણ પછી કહે કે બે અંકની નાના મોટા મોટી અને નાના નાની અંકનો સરવાળો કેટલો થાય? તો તમે આ પ્રમાણે જયારે આવી જાય, આ તો સહેલું છે, જયારે 99 અને 10 તમને એમ ઓટોમેટિક ખબર પડી જાય કેટલું થાય? 109. આ ખબર પડી જાય. પણ જયારે 3 અંકની વાત આવે ત્યારે તમારે કાંઈ નહીં કરવાનું, એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો. પ્રથમ અંક જો લઈ લેવાનો, પ્રથમ અંક આનો, પ્રથમ અંક આનો, આનો પણ પ્રથમ અંક અને આનો પણ પ્રથમ અંક. હવે જો 9 ને 1 કેટલા થાય? 10. તો 10 મૂકી દીધા, હવે પાછળ એક નવડો વધે, એ નવડો પાછળ મૂકી દેવાનો. દરેક માં જ કહો એટલે ઈઝીલી તમારા સહેલાઈથી થઈ જશે. ચાલો અહીંયા પણ જુઓ, 9 ને 1 કેટલા થાય? 10. 10 લખ્યા, હવે નવડા કેટલા વધ્યા? 2. તો એ લખી નાખવાનું પાછળ 2 નવડા, બરાબર. સરવાળો એ પ્રમાણે અહીંયા પ્રથમ અંક 9 છે, અહીંયા પ્રથમ અંક 1 છે. તો 9 ને 1 કેટલા થાય? 10. તો એ લખી નાખવાના પહેલા 10. હવે નવડા કેટલા વધ્યા? 3. એ પાછળ 3 મૂકી દો, 1 2 અને 3 છે ઈઝી. ત્યાર પછી 5 અંકની સંખ્યા, નાના નાની 5 અંકની સંખ્યા. તો અહીંયા પહેલો અંક 9, અહીંયા 1. તો 9 ને 1 કેટલા થાય? 10. તો 10 લખી નાખો પહેલા અહીંયા. હવે નવડા કેટલા વધ્યા? 1 2 3 અને 4. એ લખી નાખશું 1 2 3 અને 4. તો આ જે છે એ મોટા મોટી સંખ્યા નાની સંખ્યાના સરવાળા થઈ ગયા છે. એકદમ ઈઝી. હવે આપણે શીખીએ બાદ બાકી કેમ થાય. એ પણ એકદમ સિમ્પલ વસ્તુ છે. જેમ આપણે કેમ 9 ની અંદર 1 ઉમેર્યો તો હવે શું કરવાનું? 9 માંથી 1 બાદ કરી દેવાનો, બાકી બધા નવડા એમના એમ એકદમ સહેલે થઈ જશે. ચાલો જોઈએ, હવે 9 માંથી 1 જાય કેટલા થાય? 8. ચાલો હવે અહીંયા પાછો 9 માંથી 1 જાય એટલે 99 છે. હવે તો તમારે યાદ રાખવાનું શું? પહેલો નવડો જે છે એમાંથી 1 તો બાદ થયો જાય કરવાનો છે. તો 1 બાદ લખીને પાછો જેટલા નવડા વધે અહીંયા મૂકી દેવાના. અહીંયા જો 9, 9 માંથી 1 જાય કેટલા વધે? 8. પછી નવડા કેટલા વધ્યા? 1. અહીંયા પણ જુઓ 99 માંથી એટલે પેલા 9 માંથી આ 1 જાય કેટલા વધે? 8. હવે નવડા કેટલા વધ્યા? 2. ઈ પાછળ ઈ પ્રમાણે 9999 માં પેલા 9 માંથી 1 જાય કેટલા વધે? 8. પાછા નવડા કેટલા વધ્યા? 3. કે અહીંયા 1 2 અને 3. ત્યાર પછી 5 અંકની સંખ્યા છે તો પેલા 9 માંથી 1 જાય કેટલા વધે? 8. હવે નવડા કેટલા વધ્યા? 4. અહીં લખશું 4 નવડા, 1 2 3 4. આ પ્રમાણે એકદમ સહેલી રીતથી તમે સરવાળા અને બાદ બાકી મોટા મોટી સંખ્યા અને નાના સંખ્યાનો કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આવી સરસ મજાની શોર્ટ ટ્રિક સાથે આપણે પાછા મળશું અને તમારા દરેક ગ્રુપ સુધી પહોંચાડવા બધાને નમ્ર વિનંતી.